સદગુરુદેવ ભગવાનનો જ. અને આજે વીણાબેનને અધિકાર આપી અને એક મહાન યોદ્ધાની ભરતી થઈ, એટલે જેમ એક ગાયને કસાઈ વાળે જતી હોય અને જેમ બચાવીએ અને જે આનંદ અને જે આપણી જે ફરજ છે, આપણો જે ધર્મ છે એ આપણે જે નિભાઈએ, એટલો બધો આનંદ એક જ્યારે મહાન પુરુષનો અધિકાર મળે છે એના સાનિધ્યમાં ઓછામાં ઓછા 500 થી 1000 જીવોનો ઉદ્ધાર થઈ જતો હોય છે. એટલે આજે ખૂબ આનંદનો દિવસ છે અને વીણાબેનનો આજે બોધનો દિવસ છે, એટલે બધા પ્રેમથી જય બોલો. અને બધાને વિનંતી કરું કે પ્રેમથી એવી જય બોલો કે આજે વીણાબેનને પણ યાદ રહી જાય કે આજે મને અધિકાર મળ્યો હતો. બોલો સદગુરુદેવ ભગવાનનો જય, સચ્ચિદાનંદ ભગવાનનો જય, હરિ ગુરુ સંતનો જય. મંચ પર બિરાજમાન સદગુરુ પૂરણરામ મહારાજ, સદગુરુ ભગવાન દાસ મહારાજ, સદગુરુ દયારામ મહારાજ, દરેક મંચ ઉપર બિરાજમાન પરમાત્માનું સ્વરૂપ, પ્રગટ સ્વરૂપ એવા દરેક સંતોના ચરણમાં મારા કોટી કોટી વંદન. આજનો શિવરાત્રિ, જો કે જ્યાં શિવ હોય ત્યાં રાત્રિ હોય નહીં, શિવનું જ્યાં પ્રગટપણું હોય ત્યાં કોઈ દિવસ રાત્રિ ના હોય, પણ શિવ અને રાત્રિનું જે એક રૂપ થયું, જેવી રીતે કેટલાય વર્ષોની ગુફાની અંદર અંધકાર હોય ત્યારથી પૃથ્વી બની હોય ત્યારથી અંધકાર હોય, હવે એ અંધકારને કાઢવા માટે એવા કઈ હજારો કે લાખો વર્ષની જરૂર પડે, એક જ જ્યારે દીવો પ્રગટ થાય એટલે ગુફામાં રહેલું સમગ્ર અંધકાર એ ત્યાંથી વિલીન થઈ જાય. તો અંધકાર તો આવ્યું નહોતું અને અંધકાર ક્યાંય જાય નહીં, તો અંધકાર ગયું ક્યાં? તો કે જે અંધકાર હતું એ જ પ્રકાશમાં વિલીન થઈ ગયું, એના આવવા જવા પણ કશું છે નહીં. એવી રીતે જ્યારે સદગુરુ પરમાત્માના ચરણમાં આ જીવ પોતાના મોક્ષ ભાવથી જ્યારે જાય છે, અત્યાર સુધીનું મારું જે જીવન છે એ જીવનનો ખરેખર મને સાચો લાભ મળ્યો નથી. કારણ કે જો દુર્લભ માનવ જન્મ હોય તો દુર્લભતાનું કાર્ય શું છે? તો કે માનવ જન્મ સિવાય આ પોતાના નિજ સ્વરૂપની ક્યારે પણ પ્રાપ્તિ થાય એવી નથી. તો આવા મુમુક્ષુ ભાવે જ્યારે સદગુરુના ચરણમાં જાય તઈ એને પોતાને બોધ થાય છે. મનને તન ધન એવી કોઈ વસ્તુ છે નહીં, એ તો બધું બાદ કરાયું છે, પણ બોધ સ્વયં જ સ્વયંનો બોધ થાય છે ભગવાન. કારણ કે બીજો હોય બીજો લાવો ક્યાંથી? હે, તો પોતાને જ પોતાનો બોધ થાય છે. એટલે ત્યાં શું કીધું છે કે કરી રૂપ પોતાના રાજી થાય દુર્લભ એવા સંતને. સંત એ છે કે પોતાના સ્વરૂપની અંદર સેવકને વિલીન કરી દે. તો એનું એવું એક પ્રમાણ છે કે ગુરુ કોઈ દિવસ શિષ્ય કરતા નથી, અને જો શિષ્ય કરે ને એને ગુરુ કહેવાય. શિષ્યને ગુરુની જરૂર છે,
પણ ગુરુ ક્યારે પણ શિષ્ય કરતા નથી, પણ સદગુરુ જે છે પોતાના સદગુરુનું સ્વરૂપ પ્રગટ કરે છે. એટલે બોધ પોતાને જ પોતાનો બોધ થાય છે, કોઈ કોઈનો બોધ કરતો નથી. એટલે જ્યારે શંકરા મહારાજની સરસ મજાની વાણી છે તો એમાં પણ આ જ વાત કરી છે. એક અનાદી અનંત છૂરે મારો આવે નહીં, કાયા સાથે કઈ ન લાગતો એ મને ભજે મોટા સંત રે, આજે તો મેં મને ઓળખ્યો. જ્યારે પોતાના સ્વરૂપની ઓળખ થાય પછી આ બધું ખંખેરી જાય, એને ખંચેરવું પડે નહીં. પણ તકલીફ કઈ જગ્યા ઉપર છે થોડી આપણે એની અંદર થોડુંક મંથન કરીએ તેમાંથી થોડુંક આપણને ક્યાંક પ્રકાશ એવું દેખાય. ઘઉંનો અનુભવ છે પણ ઘઉંની ઉત્પત્તિનો અનુભવ નથી. જ્યારે ઘઉંનું ખેતર હોય, ઘઉં વવાયેલા હોય અને ત્યાં જઈ અને આપણે કહીએ કે આ ઘઉં છે, તો પેલો અજ્ઞાની જે છે જેને ઘઉંની પ્રક્રિયાની જેને ખબર નથી એ ક્યારે પણ માનવા તૈયાર ના થાય. એ શું કહે છે કે આ તો ઘાસ છે, આને ઘઉં કહેવાય. પણ જે અનુભવ દ્રષ્ટિ છે, અનુભવની જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એને એ ઘાસ નથી દેખાતું, એને ઘઉં જ દેખાય છે. તો આવી જ્યારે સદગુરુ ચરણમાંથી અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તો પછી બીજું આવ્યું ક્યાંથી, બીજું કેમ દેખાય? તું તો ખોળીને જો ને તારા રૂપ ને, તું તો ખોળીને જો ને તારા રૂપ ને, ખોળી જો નિષ્ઠા કેવી હોવી જોઈએ? નિરાત મહારાજે વાત કરી છે, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે કે અધર્મ થી અધર્મ. અધર્મ શું છે? તો જ્યારે જ્યારે આપણે પોતાનું સ્વરૂપ થી વંચિત થઈએ, પોતાના સ્વરૂપ થી ભૂલાઈએ, પોતાનું સ્વરૂપ જયારે ભૂલાય ને, એનાથી મોટો બીજો કોઈ અધર્મ જ નથી. એટલે લક્ષ્ય ત્યાં રાખવાનું છે, જેટલું બની શકે એટલું પોતાના સ્વરૂપની અંદર જો લક્ષ્ય રહેશે તો આની અંદર ક્યારે પણ બીજું કઈ ભળવા એવું છે નહીં. એટલે શું કીધું કે ભાઈ આવું થવાનું કારણ શું છે? તો એનું મંથન જયારે કરીએ, એનું મંથન જેને કર્યું એને ખબર પડી. જેવી રીતે આંબો, આંબાની ગોટલી જ્યારે વાઈ એટલે ગોટલીનું સ્વરૂપ જ આંબો બન્યો છે, પણ પછી એ કેરી ગોટલી વોટલી કશું દેખાતું, આંબો જ ગોટલી બની ગયો છે. પણ હવે એ નિષ્ઠા લાવવી ક્યાંથી? જેટલી આંબાની અંદર નિષ્ઠા છે એટલી નિષ્ઠા આ પરમાત્મામાં નથી આવતી. ગીતામાં ભગવાને કીધું છે કે આ જગતનો બીજ હું જ છું. જેવી રીતે આંબાની અંદર જે બીજ છે ગોટલી, એ આંબાની ગોટલી જ આંબો થયો છે, એમ ભગવાન પોતે જ સંસાર સ્વરૂપ, ભગવાન પોતે જ આ જગત સ્વરૂપ બન્યો છે. પણ હવે આની નિષ્ઠા કેવી રીતે લાવી? નિષ્ઠા નથી આવતી એનું કારણ શું છે? કે મન અનિષ્ટમાં જતું રહે છે. અનિષ્ટ શું છે? તો કે દેહના ભાવ, જોવાનું નહીં જોવાનું, નહીં સાંભળવાનું સાંભળવાનું, નહીં બોલવાનું બોલવાનું, નહીં ચિંતન કરવાનું કરવાનું. આવી બધી જે વસ્તુઓ છે આપણી બેદરકારીથી, એ વસ્તુ આપણી અંદર જેવી રીતે ચીપની અંદર જે મોતી પાક્યું, જે ચીપની અંદર મોતી પાક્યું એ તો સાચું જ હોવું જોઈએ,
એ મોતી એરણ માયરાય માથે ઘણ કેરો માર. આ મોતી થયું, આ બધા મોતીડા જો. આ મોતી ને સીધા સીધા થોડા કે પરોવાય, સીધી કિંમત થાય, એને તો એરણમાં મૂકવું પડે, પછી ઉપર ઘણ મારે. આ બધા ઘણ ખાધેલા છે, આ ઘણ ખાધેલા છે ને, એટલે પાકા થઈ ગયેલા છે બધા. એટલે પરમાત્માનું આ પ્રગટ સ્વરૂપ કીધું છે સંતોનું. સંતોનું જે સ્વરૂપ છે પ્રગટ સ્વરૂપ છે, પણ ભલે ખબર પડે કે ના પડે આપણને, પણ સદગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને આ સંતોને જ્યારે પણ વંદન કરીએ, સંત મિલન કો જઈએ, તેથી માન મોહ અભિમાન આ ત્રણ એટલા બધા ખતરનાક શત્રુઓ છે કે જ્ઞાની પુરુષોને પણ છોડતા નથી. જ્ઞાનની પરાકાષ્ઠાએ બેઠેલો હોય ત્યાંથી એઠો નાખે એને. માન મોહ ને અભિમાન એટલા ખતરનાક આ વિષયો છે, પણ જો સદગુરુ પરમાત્માની કૃપા હોય આપણી ઉપર તો એ આપણને કશી અસર કરે નહીં. તો એમ બહુ સમય નહીં લેતા દરેકને આજે દર્શન કરી અને હું ખૂબ ખૂબ ધન્ય અને પાવન થયો છું. એટલે વીણાબેનને પણ મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આટલા બધા સંતોનું મને એક સાથે દર્શન કરવાનો લાભ આપ્યો. એટલે દરેક સંતોને મારા, દરેક આત્મબંધુઓને મારા જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.